નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચૂંટણીનો ચક્રવ્યૂહ એટલે રમત શૂન્ય અને ચોકડીની. આ રમતમાં કોઈ શૂન્ય મૂકે તો કોઈ ચોકડી, ને કોઈ ચોકડી મૂકે તો કોઈ શૂન્ય, પરંતુ શૂન્ય ચોકડીની રમતના અંતે તો જો જીતા વોહી સિકંદર. સિકંદર કોણ બનશે તે તો સમય કહેશે. તારીખ 13 ડિસેમ્બરે પ્રથમ તબક્કાના મતદાનમાં સુરતના જેટલા પણ મતક્ષેત્રો છે તેનું મતદાન થશે અને 20મીએ મતપેટીઓ ખુલશે ત્યારે મુખદરકા સિકંદર કોણ બનશે ત્યારે ખબર પડશે. પરંતુ અત્યારે તો પ્રથમ દિવસે જ મતદારોને રિઝવવા માટે મથી રહેલા કેટલાક ઉમેદવારોને મળીને તેમની અંતરંગ વાતો જાણવાની કોશિશ કરીએ. મારી સાથે ઉપસ્થિત છે શ્રી ભગીરથભાઈ પીઠવડીવાલા. ભગીરથભાઈ, કોંગ્રેસ પાર્ટીમાંથી કામરેજ વિધાનસભા મતક્ષેત્રમાંથી ચૂંટણી લડી રહ્યા છે. શ્રી ભગીરથભાઈનો જો ભૂતકાળ તપાસીએ તો તેમના પિતા શ્રી મનુભાઈ પીઠવડીવાલા, જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં માત્ર 2 રાષ્ટ્રીય પાર્ટીઓની બોલબાલા હતી તે વખતે અપક્ષ ઉમેદવાર તરીકે તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને એ રીતે મનુભાઈ વર્ષો સુધી લોકોને યાદ હતા અને આજે પણ છે. એટલે ગળથૂઠીમાં રાજકારણ ભગીરથભાઈને હોય એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે. તો ભગીરથભાઈ યુવાન હોવાના નાતે કોંગ્રેસે તેમની પસંદગી કરી હોય, આપણે તેમની પાસેથી આ બધી વાતો જાણવાનું પસંદ કરીશું. ભગીરથભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે સુરત ચેનલના ચાલો એમને મળીએ કાર્યક્રમમાં. સૌથી પહેલાં તો તમારી પસંદગી કોંગ્રેસે શા માટે કરી હશે તે દર્શક મિત્રોને આપ જણાવો. હું છેલ્લા 15 વર્ષથી 12 વર્ષથી પાર્ટીમાં સક્રિય હતો. મેં 2099 સાલમાં મને યુથ કોંગ્રેસ પ્રદેશનો પ્રમુખ હતો. પછી અમે જે તે સમયે પૂણા ગામમાં સરપંચની ચૂંટણીમાં અમે કોંગ્રેસનો ઉમેદવાર જીતાડ્યો હતો. પછી વિવિધ કોર્પોરેશન પણ હું લડી ચૂક્યો છું. પછી બે છેલ્લી લોકસભાની ચૂંટણીમાં ધીરુભાઈ ગજેરાના જે ઉમેદવાર હતા ત્યારે મેં એક કન્વીનર તરીકેની ભૂમિકા ભજવી હતી અને મારી સામાજિક લોકો સાથે હું મારા ટચમાં છું લોકોની સાથે. અને બાકી તો ઘણા એવા બધા જ પોઈન્ટ છે અને લોકોની માંગણી હતી અને મારા જે મિત્રો કાર્યકર મિત્રો છે એમણે માંગણી કરી કે ભાઈ આવા ઉમેદવાર મળે તો કોંગ્રેસ પાર્ટીમાં આપણે સારું એવું અહીંયા પ્રદર્શન કરી શકીએ, આના આધારે ટિકિટ મળી હોવી જોઈએ. કામરેજ વિધાનસભા મતક્ષેત્ર પસંદ કરવાનું શું કારણ? તમારું કાર્યક્ષેત્ર શું ખરેખર કામરેજ વિધાનસભા મતક્ષેત્ર છે કે પછી કોઈ ચોક્કસ જાતિ સમીકરણના આધારિત તમે આ જગ્યાની પસંદ કરી છે? પાર્ટીનો આદેશ અને પાર્ટીના આદેશ પ્રમાણે મેં કામરેજ મતક્ષેત્ર પસંદ કર્યું છું અને કામરેજ મતક્ષેત્રમાં ઘણી બધી એવી સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે અને આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ આજે 17 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ચૂંટાઈને આવતા હોય, કોર્પોરેટરો ચૂંટાઈને આવતા હોય, આજે 2 લાખ લોકો પાણી વિહોણા છે, જેને મીઠું પાણી પીવાનું નથી મળતું. તાપી નદી આપણી બાજુમાં હોય, ઉકાઈ ડેમ જેવો ડેમ હોય, નરેન્દ્રભાઈ વિકાસની વાત કરે, આવું સુરત શહેર જે એશિયામાં વિકસિતમાં કહેવાય, આવા શહેરની અંદર આ વિસ્તારની અંદર લોકોની પરિસ્થિતિ દયનીય છે. એટલે બહુ ખરાબ પરિસ્થિતિને જીવી રહ્યા છે લોકો. કામરેજ મતક્ષેત્રમાં કયા કયા વિસ્તારો આવે છે અને કેટલા મતદારો કુલ છે તે વિશેની વાત કરો. 3,07,000 મતદારો છે. કેટલા? 3,07,000. અને પૂણા, સીમાડા, સરથાણા અને કામરેજ તાલુકાના 65 ગામડા આ રીતનો આ મતક્ષેત્ર છે. અને એમાં ઘણા સમયથી લોકો, મેં તમને ઘણી સમસ્યાઓ વિશે જેમ આગળ વાત કરી આવી બધી સમસ્યાઓ છે અને આમાં આ વખતે મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી કે ભારતીય જનતા પાર્ટીના લોકોને સોસાયટીના આગેવાનો અથવા એના ગ્રામ્ય વિસ્તાર હોય, આદિવાસી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તારમાં પણ ભયંકર ખેડૂતોને પ્રશ્નો છે. આજે 14 કલાક વીજળી આપવાની વાત કરનારી સરકાર 8 કલાક પણ વીજળી મળી શકતી નથી. આવી પરિસ્થિતિ ગ્રામ્ય વિસ્તારની, જે ખાતરના ભાવો છે, આવી બધી ઘણી પરિસ્થિતિ આ વિસ્તારમાં છે. આપણે વાત કરી રહ્યા છીએ શ્રી ભગીરથભાઈ પીઠવડીવાલા સાથે, જેઓ કોંગ્રેસના કામરેજ મતક્ષેત્રના ઉમેદવાર છે. તેમની સાથે કાર્યક્રમમાં આગળ વધીએ. ભગીરથભાઈ, સુરત તમે કેટલા વર્ષોથી આવ્યા? મને કે તમારો જન્મ તો કદાચ સુરતમાં થયો હશે, પરંતુ તમારા પિતાશ્રી અને પિતાશ્રીના રાજકારણમાં પ્રવેશની સાથે સાથે તમે આગળ વધ્યા, તો આ જે સંસ્કારો તમને મળ્યા હતા એની થોડીક ભૂતકાળની વાતો આપણે વાગોડીએ. મારા પિતાશ્રી 1972માં સુરતમાં આવ્યા હતા અને જ્યારે એ ધારાસભ્ય બન્યા ત્યારે મારી ઉંમર માત્ર 8 વર્ષની હતી. 90માં બન્યા હતા જ્યારે. પછી મારા ફાધર
96માં એક્સપાયર થઈ ગયા. પછી 98માં મેં મારી ધંધાકીય જવાબદારી સંભાળી અને પછી હું રાજકીય 99-2000માં હું રાજકીય રીતે રાજકારણમાં કોંગ્રેસમાં પ્રવેશ કર્યો. અને હું પોતે નાના જે ફિલ્ડનો માણસ છું, લોકો સાથે જોડાયેલો છું અને હું દરેક લોકોના સુખ દુઃખની વાતો અને આ વિસ્તારમાં જે પરિસ્થિતિ છે આનાથી સારી રીતે જાણકાર છું. કોંગ્રેસને માટે કપરા ચડાણ દરેક જગ્યા પર એટલા માટે કહી શકાય કારણ કે ઘણા વર્ષોથી કોંગ્રેસ સત્તામાં નથી, એટલે બુથ લેવલ સુધીની તૈયારીઓ આટલા સમયમાં કરવી એ બહુ અઘરી છે. શું તમને એવા કોઈ સંકેતો ભૂતકાળમાં હતા કે તમને આ જવાબદારી સોંપવામાં આવશે અને એ પ્રકારે બુથ લેવલ સુધીની તમામ કામગીરીઓ તમે આ મતક્ષેત્રમાં સંપૂર્ણ કરી ચૂક્યા છો? આ વિશે તમારી જે તૈયારીઓ છે તેની વાત કરો. કોંગ્રેસ પાર્ટીએ છેલ્લા 3 મહિનાથી બુથ લેવલની તૈયારીઓમાં લાગી ગઈ છે. હું પણ છેલ્લા 60-70 દિવસથી રાત દિવસ એક કરીને બુથ લેવલની તૈયારીઓ કરી છે. મેં સોસાયટી દીઠ ગલી મોહલ્લા આવી નાની નાની મિટિંગો કરી છે અને ઘણી બધી કામગીરી અમારી પૂર્ણ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના લોકોને કામગીરી અમે તો એટલું તમને ચોક્કસ કહીએ કે બૂથના કાર્યકરો કોંગ્રેસ પાસે જે હશે એ બહુ નિષ્ઠાવાન હશે, કેમકે વગર સત્તામાં રહીને કોઈ સામી સત્તા સામે લડવું એ કોંગ્રેસનો કાર્યકર જ કરી શકે. અને આ વખતે આ સીટમાંથી અમે પરિણામ લાવવાના છીએ એ 100% વાત છે, પણ આના ભાગીદાર માત્ર ને માત્ર કોંગ્રેસ પક્ષના કાર્યકરો જ છે. હરીફ ઉમેદવારો છે તેની શક્તિ વિશે તમારું શું મંતવ્ય છે? માનો કે ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રફુલભાઈ પાનસેરિયા હોય કે કામરેજમાં મિસ્ટર ચોવટિયા ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી, આ મિત્રો ખાસ કરીને ગુજરાત પરિવર્તન પાર્ટીના મિત્રો તમને મદદ કરાવશે કે પછી તમારા મતો તોડાવશે, કે પ્રફુલભાઈ પાનસેરિયા પણ એટલા જ તમારા જેવા જ સક્ષમ અને સબળ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કોર્પોરેટર છે? તો આ જે જંગ છે એ જંગને અને તમારા હરીફોને તમે તમારી એમની કેપેસિટીને કેવી રીતે મૂલવો છો? પ્રફુલભાઈ પાનસેરિયા વિશે તો એ ચાલુ કોર્પોરેટર છે અને મારી કરતાં વિસ્તારના લોકો એને મતદાન કરીને બતાવશે કે કોણ સક્ષમ છે, એટલે હું એની વિશે વધારે કોઈ વ્યક્તિગત વાત કરવા નથી માંગતો. ગુજરાત પરિવર્તન પાર્ટી છે એ કેશુબાપાનું ફેક્ટર છે. આ આ રાજ્યની એક તાસીર રહી છે કે ત્રીજી પક્ષને સ્વીકારવો એ બહુ અઘરો છે, એટલે શું પરિબળો આગલા કામ કરે એ જોઈએ છે. આપણે સ્વચ્છ રાજકારણની વાત કરીએ છીએ, આપણે રાજકારણથી ભ્રષ્ટાચારથી મુક્ત એવા રાજકારણની વાત કરીએ છીએ, આપણે જ્ઞાતિ જાતિના સમીકરણથી દૂર રહેવાની વાત કરીએ છીએ, પરંતુ એવું થતું નથી. કદાચ તમારી પસંદગી તમારી જે મતક્ષેત્રની જે વાત છે એમાં પણ જ્ઞાતિ જાતિના સમીકરણો ઉભરીને બહાર આવ્યા છે, એટલે તમારી પસંદગી થઈ હોય. આવું શા માટે? ક્યારે દૂર થશે જ્ઞાતિ જાતિના સમીકરણો? કોઈ જ્ઞાતિ જાતિના આધારે કોઈ ટિકિટ પસંદગી થાય આવું અત્યારે થોડુંક જોવા મળે છે, પણ માત્ર ને માત્ર જ્ઞાતિ ફેક્ટર છે એ ઉમેદવારી માટે કોઈ દિવસે માત્ર ને માત્ર ન હોય. બધા જ કારણો બધી રાષ્ટ્રીય પાર્ટીઓ કે કોંગ્રેસ પાર્ટી દરેક જ્ઞાતિને સાથે રાખીને દરેક સમાજને દરેક લોકોને દરેક ધર્મના લોકોને સાથે રાખીને કામ કરે છે, એટલે કોંગ્રેસ પાર્ટીમાં જ્ઞાતિ જાતિવાળી વાત કોઈ દિવસે હોતી નથી. મોંઘવારી એક બહુ મહત્વનો પ્રશ્ન છે અને મોંઘવારીની સીધી જવાબદારી કોંગ્રેસ તરફ અંકાતી હોય છે, આ સંદર્ભમાં શું માનવું છે? મોંઘવારીના સંદર્ભમાં કોંગ્રેસની નિષ્ફળતા કે પછી ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસની સફળતા, આ બંને વિશે તમારું શું માનવું? એટલે તો નિખિલભાઈ વિકાસ થયો જ નથી, વિકાસ માત્ર ને માત્ર ચોપડે બતાવવામાં આવ્યો છે, ખોટું બોલીને વારંવાર જૂઠું બોલીને વિકાસની વાત આવે અમારા વિસ્તારમાં નરેન્દ્રભાઈ આવે. અને ભારતીય જનતા પાર્ટીના લોકોને મારી ઓપન ચેલેન્જ છે કે તમે વિસ્તારની અંદર આવો, આજે આવું મહાનગર સુરત જેવું હોય અને 4000 કરોડનો આશરે એનું બજેટ હોય, ત્યાં લોકોને રસ્તાની સુવિધા નથી, પાણીની સુવિધા નથી, તો વિકાસ કોને કહેવાય? અને મોંઘવારી તો મોંઘવારીનું મુખ્ય કારણ આજે નરેન્દ્રભાઈ પણ જે ગેસના બાટલાની વાત છે, તો દરેક રાજ્યની અંદર 3 બાટલાઓ રાજ્ય સરકાર આપે છે, તો નરેન્દ્રભાઈ કેમ નથી આપતા? એટલે આ બધા ઘણા પ્રશ્નો છે. અને એક અંતિમ પ્રશ્નની સાથે આપની સાથેની વાત સમાપ્ત કરીશું, તમે મતદાતાઓને કયું વચન આપવા માંગો છો? વચન એમ સિમ ક્યુમ દરિન્દ્રમ, આમ તો
રાજકારણમાં આ વાત હકીકત છે કે વચન આપવામાં તો ક્યાં વાંધો હોય છે, પછી ક્યાં પાલન કરવાનું હોય છે, સમય બાબતની અંદર પછી મતદાતાઓને મળીએ કે ન મળીએ એનાથી શું ફરક પડવાનો છે. એક વખત ચૂંટણી જીતી ગયા પછી તો 5 વર્ષ જલસા જ છે. તમે વ્યક્તિગત રીતે કયા વચનથી બંધાવ છો તમારા મતદાતાઓ માટે? કોંગ્રેસ પાર્ટીએ જે મેનિફેસ્ટો આપ્યો છે એ મેનિફેસ્ટોનો અમલ થશે. એ પછી ઘરના ઘરની વાત હોય કે પછી લેપટોપની વાત હોય કે જીવનરક્ષક દવાઓની વાત હોય કે ખેડૂતોને વીજળીની વાત હોય, આ તમામ કોંગ્રેસ પાર્ટીએ જે વચનો આપ્યા છે કોંગ્રેસ પાર્ટી કટિબદ્ધ છે. ભારતીય જનતા પાર્ટીઓએ વચન આપ્યા એ પાળ્યા નથી. કોંગ્રેસ પાર્ટીએ આજે દિલ્હીની અંદર પણ ઘરના ઘરની યોજના હતી, તો કોંગ્રેસ પાર્ટીએ એ યોજના દિલ્હીની અંદર સાકાર કરી છે અને અમે પણ કરશું. કેમ કે ઉદ્યોગપતિઓને જમીન ફાળવી દેવી, એ જ પૈસામાં ઘરવિહોણા લોકોને ઘરના ઘર મળે, આવી કોંગ્રેસની એક ભાવના છે અને અમે વચનો આપશું એ 100% પાળીશું. વ્યક્તિગત રીતે મારા વિસ્તારની અંદર જે માઇક આંગળી નેતાગીરી, જે રજૂઆત ન કરી શકે, કોઈની સાથે વાત ન કરી શકે, મત મળી જાય છે એટલે કામ નથી કરવા, આવી એક ભાવના છે, લોકોની વચ્ચે નથી જવું, આવું નહીં કરીએ. અમે લોકોની વચ્ચે રહેશું, લોકોના પ્રશ્નો માટે કોઈ પણ આંદોલન કરવા પડે તો આંદોલન પણ કરીશું, લડવું પડે તો લડીશું પણ, અને રજૂઆત કરવી પડે તો સારી એવી રજૂઆત કરીશું. અને કોઈ પણ કાળે અમારા વિસ્તારના લોકોના રોડ રસ્તા પાણીના પ્રશ્નો જેમ બને તેમ જલ્દી ઉકેલ લાવીશું. કોંગ્રેસની અંદર જેટલા કાર્યકર્તા એટલા નેતા, અને એટલે જૂથબંધી વધુ ઘેરી બને. આ જૂથબંધી મોટે ભાગે કોંગ્રેસને ભરખી જતી હોય છે તેવું ભૂતકાળની અંદર બનતું આવ્યું છે. તમે પણ કદાચ કોઈક જૂથ સાથે સંકળાયેલ એવું સ્વાભાવિક ઘટનાક્રમ હોઈ શકે, તો આ જૂથબંધીને તમે કેવી રીતે ખાડશો, નારાજ થયેલાનો કેવી રીતે મનાવશો? એકની પસંદગી થાય એટલે બાકીના તો નારાજ થવાના, એને માટે તમે શું પ્રયત્ન કરશો? કોંગ્રેસ પાર્ટી સ્વતંત્ર વિચારધારાની પાર્ટી છે. અમારામાં ડિક્ટેટરશિપ કે હિટલરશિપ નથી. નિખિલભાઈ, અમારી પાર્ટીમાં સૌ લોકો સ્વતંત્ર છે. પાર્ટીનો કોઈ પણ કાર્યકર કોઈ પણ જગ્યાએ ટિકિટ માંગી શકે, કોઈ પણ હોદ્દા પર જઈ શકે, આવી અમારી એક વિચારધારા છે. એટલે સ્વાભાવિક છે બધાને ટિકિટ ન મળતી હોય, પણ અમારા કાર્યકરો અમારા આગેવાનો આ વખતે બધા જ એક છે, અને કોઈને થોડી ઘણી નારાજગી હશે તો એ પણ દૂર થશે. તો દર્શક દોસ્તો, ભગીરથભાઈને આપના તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવીને આજનો એપિસોડ સમાપ્ત કરીએ છીએ. આ હતા શ્રી ભગીરથભાઈ પીઠોડીવાલા, કોંગ્રેસના કામરેડ મત વિસ્તારના ઉમેદવાર, પોતાના વિચારોની સાથે. ભગીરથભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને જયેશ કંસારાને રજા આપશો. નમસ્કાર.